ખાલી સીટી સંભળાવ. ચલો ભાઈ, આ લોકો જે જવાના તૈયારી કરી દીધી છે જો. કોથળો ભરીને ઢોકળા પેક થયા છે, ઢોકળા. હા, બે બે છાસ ની બોટલો. સરફરાજ જવાનો છે, ભાવેશ, ને બીજો કોણ કોણ, કેટલા જણા છે? અચ્છા, આખો સ્ટાફ છે, આખો સ્ટાફ બધું. અરે કેમેરા લઈને જાય બે યાર. હા ચો જો ભાઈ, બહુ બધું છે. ચલો ભાઈ, અત્યારે થર્ડ એસી રાખેલી છે બરાબર, અને આર એસી માં હજુ ટિકિટ થઈ છે, હજુ ટિકિટ કન્ફર્મ નહીં છે, પણ આર એસી થઈ છે, પણ આર એસી માં બેસવાની જગ્યા તો મળશે ભાઈ. રાત્રે ઊંઘવા માટે તો ભાવે સમય કહી દીધું, આવી રીતે કરી લેવાનું. એટલે તો હડતા હાલે ને ભાવે, હે ને, તો ગમે તે કોકના કોકના ઉપાડી લાવવાના, સમજે, કોકને તો હડતા ઉપાડી લેવાનું, પણ રાત્રે એ પાછળી દેવાનો. તું મસ્ત સવારથી સુઈ લો, હે, તો બહાર જાય ને કે ભાઈ આટો મારી નામ કરીને પડવાનું, તો ઉપાડી લેવાનું, બધું ઉપાડી જ લેવાનું અને પાછળી જ દેવાનું પછી. ચલો ભાઈ, આ લોકોને રેલવે સ્ટેશન અમારા મેહોણા નું એરપોર્ટ જેવું લાગે છે, નવું નવું. લે હાલો ભાઈ, તેલ મૂકી દીધું, શામળ, લસણ ની ચટણી, લીલા મરચા, ટામેટા અને તમાલપત્ર. તમે આમાં પહેલા અજમો નાખજો. આજે ભાવેશ કરવા ગયો, એના માટે લસણની ચટણી, ઢોકળા બધું બનાવી દો. તમારી સાથે ઢોકળાની રેસીપી સાંજે પાછી હું રેડ કરીશ. એ તૈયાર ખીરું લાવ્યા હતા એટલે મેં નહીં બનાવી, સાંજે પાછા અમારા ઢોકળા જ બનાવવાના છે, એટલે મારી સાથે રેસીપી શેર કરીશ. અને અંદર ગવાર, બટાકા અને ડુંગળી. ડુંગળી અને ગવાર વધારે છે, બટાકું ઓછું છે. અમારે ત્રણ જ જણાને ખાવાનું છે. ગરમીમાં પછી સવારનો સાંજ, સાંજનો સવાર ખાવાનું ગમતું નથી, એટલે થોડું થોડું રાંધવાનું, એ માપનું થઈ રહે. સ્વાદ અનુસાર મીઠું, ગરમ મસાલો, હિંગ, હળદર, લાલ મરચું. મારું મરચું થોડું મોડું હતું, તો મેં પાછા તીખા 500 ગ્રામ મરચાં લાવી અને પાછું સરસ પીસી કાઢ્યું, એટલે મરચું સરસ તીખું થઈ ગયું, એટલે હવે માપનું જ નાખવાનું, તો બહુ તીખું થઈ જાય છે. સરસ મિક્સ કરી અને 2 મિનિટ મસાલામાં થવા દઈશું, થઈ જાય છે. થોડું કપરેમાં પાણી નાખીશું, બે સીટી મારી દઈશું. બસ આ 2 સીટી મારી દઈશું, કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારી એસીમ બેસી બનાવો. ચલો ભાઈ, આપણે સરસ પેટી લાવ્યા છીએ,
ત્યારે કેરી લાવું લાવું કરતા ટિફિન માં કેરી આવતી નથી, કેરી પકડી બોલ ભાવ ચાલતો હતો, હું હોલસેલમાં લાવ્યો છું એટલે મને 1000 પડી છે. પરંતુ હજુ થોડી વધારે લીધી હોય આમ તો ગણતરી 8 પેટીની, પણ બીજા કોઈ રેડી થયા નહીં કારણ કે ઓલમોસ્ટ કેરી હતી કાચી અને મેં લીધી થોડી કાચી પાછી એટલે 4-5 દિવસ સુધી ચાલુ. શું કે હજુ કાચી પાકી છે? તું ચેક કરીને જોઈ લે, બધું હું જોઈ જાવ. કાચી પાકી છે ને, એ તો કેમેરો સીધો કરી દઈશ મસ્ત. અને ખાસા બધા મોટા મોટા ફળ જ લીધા, નાના ફળ લીધા જ નહીં. મસ્ત અને કેરી છે, ગરમ ગરમ છે, ગરમ ગરમ બરાબર. મને હેપી બર્થડે કાઢો એ ચકુ. ધનુ ખાવાની લસણની ચટણી તારે? ચલો હવે આ તો ઢોકળા પછી સેવ ગવાર નું શાક દાળ ભાત સલાડ, એક વસ્તુ બાકી રહી છે કઈ છાસ અને કેરી. તો મારી ધનવી તો કેટલા અઠવાડિયા પૂરી થઈ જશે ને તેનું. હે ધનુ, કેરી તને ભાવે? આજે મિક્સરમાં ઘરે જ મિક્સરમાં પીસી અને આપણે ઢોકળાનું તૈયાર કરી દીધું. 2 વાર્કી ચોખા હતા, 1 વાર્કી ચણાની દાળ હતી અને થોડી કડકની દાળ નાખી અને ખાટી છાશમાં મિક્સરમાં પહેલાં દળી કાઢ્યું અને પછી પલાળી દીધું. અને અત્યારે મેં કોપરું અને લીલા મરચાં નાખ્યા છે, થોડી દૂધી છીણી છે એટલે જ્યારે આપણે બનાવીશું ત્યારે દૂધી નાખીશું, પર તો દૂધી પાણી છોડશે એટલે કીરું પાતું થઈ જશે. થોડી હળદર નાખીએ અને તેલનો વઘાર મૂક્યો છે, સ્વાદ અનુસાર મીઠું નાખી તેલમાં રહી તતરી જાય એટલે આપણે એનો વઘાર કરીશું. બાજુમાં ઢોકળી અને કુકર પણ મૂકી દીધું છે. અત્યારે ધાણા આજે લાયા હોય ને બીજે દિવસે પાણી ભરી ગયા છે એટલે ધાણા મોંઘા ભાવના લાવતાને 20 રૂપિયાના 250 ગ્રામ ધાણા મળી ગયા છે. અત્યારે રહી ફૂટી ગઈ છે, તરફ ભરપૂર જોયો છે. આપણે થોડી ઝીંગ નાખી દઈએ અને આ વઘાર ઢોકળાના અંદર નાખો. આ રીતે ઢોકળાના અંદર વઘાર નાખવાથી એકદમ ઓછા અને સરસ આપણા ક્રિસ્પી ઢોકળા થતા હોય છે એટલે આ રીતે વઘાર ચોક્કસથી નાખજો. મારું ખીરું બહુ ના જાડું ના પાતળું, આજે દૂધી આવશે એટલે સરસ ખીરું તૈયાર થઈ જશે. હવે થોડું ખાવાનું સોડા અને મેં નાખી અને ઢોકળીના કુકરમાં આપણે મૂકી દઈએ. જોને તને કપડાં મસ્ત લાગે ક્યાં હે? આમાય પાપા એમ કહેવાય, પાપા આમ આવો. ધનુ નો નો, મમ્મા ના પાડે, મમ્મા ના પાડે છે પછી રાત્રે ના, મમ્મા ના પાડે. ચલ એ પાછું તો કૂતરું છે કઈડશે તો ના, અમે પકો ખાવા જવાનું ને, ચાલ પકો ખાવા જઈએ. હે હા ચલો ચલો પકો ખાવા જવાનું. હો હું તો પેપ્સી ખાવાનું, એવું એડ્રેસ ખબર પડી. હે હા જો હવે આ ધનવીને તો તડકો લાગી જાય છે જો આમ જો. ચલો ભાઈ અત્યારે આપણે આવી ગયા છે રામોસલા ગઢી માતાના મંદિર. તમે જો પબ્લિક જોઈએ કેટલી બધી છે અને આરતી પૂરી થઈ ગઈ, ઘણી પબ્લિક તો બહાર પણ નીકળી ગઈ છે અને હજુ આટલું ટ્રાફિક છે કારણ કે રવિવાર હોય છે એટલે ખાસ બધા દર્શન કરવા માટે આવતા હોય છે રામોસના ગઢી માતાનું મંદિર.
ધર્મેશ ધુમાડો તો કેટલી બે છે ચો ચો જે ધુમાડો એનાથી બે છે લે આવને કશું ના થાય હા ચો ચલો ભાઈ મસ્ત દર્શન થઈ ગયા જાતે પહેરવા જોવો પછી એના છૂટકે પહી જો એ રહી ગઈ હવે તું પહેરાય એને ટ્રાય કરી લીધો ચલો ભાઈ ઘણા સમય બાદ આપણા રેસ્ટોરન્ટમાં જઈએ છીએ વેઇટિંગમાં બેઠા બધા મયુરભાઈ કાલે કહેતા ને ભાઈ સેન્ડવીચ સેન્ડવીચનો ધંધો કરે કે જુઓ હું આ ઘરના માણસો બેસો ને અત્યારે તો ધંધો આવે છે ચાલે છે ભાઈ જો આજે બ્રેડ બટર બનાવતા આવડું જુઓ અને અમુક ટાઈમે જો મશીન બી ખરાબ થઈ જાય ને તો પછી એને અલગ પ્રકારના કાઉન્ટર ઉપર લઈને ગ્રાહકને તો માલ બનાવીને લો જ પડે ચલો ભાઈ અત્યારે 9 વાગ્યા છે અને ઘરમાં વડે બનાવ્યા છે ઢોકળા તેના વડે અત્યારે રૂચતા વઘાર કરી રહી છે લીંબુ છે તલ છે બરાબર અને ધાણા પછી જે વઘાર કરવાનો અરે લીમડો તો પહેલો આવે લીમડા તો પહેલા દર્શન કરાવવાના બરાબર પાંચ ઘર સુધી સુગંધ આવો હા 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 અમદાવાદની અંદર અમુક સેન્ટરોમાં વાડકી પ્રથા છે તમારે ત્યાં વાડકી પ્રથા છે કે નહીં હા વાડકી વ્યવહાર વાડકી પ્રથા પાંચ વાડકી અલગ અલગ ભરી આજુબાજુ બધાના પહોંચાડતા બધાના ઘરનો ટેસ્ટ આવતો અને સારું લાગેલ કેમ મસ્ત મને તું રેસીપી તો હાલો હું તો પૂછતા હતા યુટ્યુબમાં જોઈ લેજો મારો બ્લોગ ચલો તેલ ગરમ થયું અને રાઈ ભભરાઈ છે ઘરની એ વાયુ ઘરમાં તો અચ્છા ચપટી ભરી હિંગ ચલો ભાઈ આ તો વળી બજારમાંથી સ્પેશિયલ સેવડા બનાવું શાક અને ઢોકળા અને ભાખરી આહા હા હા મમ્મી હમણાં આવશે 10 વાગે આસપાસ કારણ કે રેસ્ટોરન્ટમાં થોડી ગ્રાહકી વધારે હોય રવિવારે થોડું કામ પતાવી પછી આવશે ત્યાં સુધી મસ્ત જમી લઈએ મસ્ત ઢોકળા બનાવી જાય મારા જમી બેન ખાતી જશે બબુ એ બબુ કેવું છે હા બેટા મેને દુકાનમાં હું કર્યું બે ખાઈ ગયા બટરની હે હા બે બ્રેડ બટર ખાઈ ગયો આ પાછળ હેતને બ્રેડ બટર બહુ ભાવ છે નહીં હવે વરસાદ પડશે એક જગ્યાએ વરસાદ પડ્યો એક બેને આપણે વિડીયો મોકલ્યો છે બરાબર મને કહ્યું સારું જોરદાર વરસાદ પડ્યો બધું હા હા થોડોક વરસાદ મેહોણા મોકલો આવશે નહીં વરસાદ તો આવશે
આજે વાદળા થઈ ગયા છે. હજુ વાદળા થઈ રહ્યા, તૈયાર થઈ રહ્યા છો, બનશો. જ્યાં પાછળ મૂકી રહ્યા બેટું, ક્યાં ના મૂકીશ બેટું. હેલો સાહેબ, જય શ્રી કૃષ્ણ. મહારાજ, કેરીનું અથાણું સરસ બનાવ્યું, પણ તેમાં ચણા મીઠીના બદાણામાં નાખી ગંધ ગુંદા નાખીએ તો હોત તો સરસ થાત. એ ગુંદાનું અથાણું અલગ બનાવેલું છે, તમે જોઈને આગળ. ગુંદાનું અલગ બનાવેલું છે, કારણ કે ગુંદાના અંદર નાખીએ ને પછી ચીકણા થઈ જાય, એટલે આ કેરી થોડું અલગ જ રાખ્યું છે, અને ગુંદાનું અથાણું પણ અલગ બનાવ્યું છે. ધનુને મસ્તી રોજ સારી લાગે છે, પણ ઘણા દિવસથી તમે આમાં મુખમાંથી સંભળાતું નથી. નિકાળ નિકાળ. એ ભાઈ યાદ કરશે ને તપાઈ કહેશે, નિકાળ નિકાળ. એને ગુસ્સો આવ્યો ને ત્યારે થાય. હમણાં એવું થયું, મેં તમને કાલે એક વિડીયો બનાવી, હે થોડો વાલ કરે એનો, એ જ છે ને, એના હાથમાંથી મોબાઈલ સોરી પાણીનો ગ્લાસ પડી ગયો જમવામાં, બરાબર, એને થાળીમાં પડ્યું. તો પછી હું રડવું થોડું બોલ્યા એને કે ભાઈ તું આવી તો થોડું કરાય, તો હે રડવા લાગ્યો. પછી ધનવી આવી અને પંપાડતી હતી, લે મોબાઈલ રમ. હવે મેં આજે ખાસ બધી કોમેન્ટ આવી છે કે ચણા મેથી કોલ કેરી ના નાખાય, પણ અમે થોડુંક નાખી મસાલા માટે, અમે તો અથાણું ખાતાય નહીં, પાતું થોડી વધારે સાઈડમાં કરવા માટે નાખ્યું. એનું ગયા વર્ષનું હજી તમને કહેતા હોય ને તો હું તમને બહેણી બતાવું, ગયા વર્ષનું ચણા મેઠી અને નાની કટકી કેરી નાખી છે, નાની જ બે બોટલ ભરી હતી, એક બોટલ વપરાય, હજી એક બોટલ આખી ભરેલી ફ્રીજમાં પડી છે. બીજું કરે બનાવતું ના, એટલે આ ચણા મેઠી અમારા ત્યાં ઘરે અમારા કારીગરો ખરા ને, એ લોકોને ખાવા માટે, એ લોકો આ બધું ખાય, ચણાનું ને ચણાની દાનનું ને બધું અથાણું ખાય સરસિયાના તેલમાં. અમે સરસ્યું ખાતા નહીં, પણ એ લોકો લીધે મેં આ સરસિયાના તેલનું બનાવી મૂક્યું. આજે મેં ઢોકર આપ્યા ને તો આપણા ગુજરાતી લોકોને એવું કે ભાઈ આપણે આપણે આવું બધું ભાવતું હોય ચટર પટર, તો એ લોકોને માટે લાવું લઈ જાઉં. તો મેં ઢોકરા ત્યાં લઈ ગયા ને તો અડધા ઢોકરા ખાધા ને અડધા ઢોકરા ના ખાતા એ લોકો, મને કે અમારા માટે અથાણું લાવો કે, પણ અમને આવું બધું નહીં ભાવતું કે, છૂંદો થયો છૂંદો નહીં ભાવતો. પેલો એક બીજો હતો ને એ કે આંટી ઓ તો મેં અકેલા ખાઉં ગયો, એ લોકો નહીં ખાય કે અમે લોકો ખટ્ટા મીઠા ઓર તીખા અચાર ચાહીએ, એટલે એ લોકો માટે જ આ બહેણીમાં નાખ્યો. અમારા ઘરે કોઈ ખાતું નહીં અઠાણું. કોઈ દાડા હું વઘારેલી ખીચડી બનાવ તો અમે ખાટું અઠાણું કહીએ, બોટલ 50 રૂપિયાની લઈ આવવાની, 6 મહિના જેવું ચાલે જાય. અને એ બી ક્યારે ખાવાનું એ તમે અમુક કહી દો, બરાબર, અમુક પ્રોબ્લેમ થાય ત્યારે કથા અંદર અઠાણું નાખી દેવાનું. કોઈ કે રે તમે હોય એવું પ્રોબ્લેમ થઈ જાય, ખોટા ખોટા ગપ્પા મારી ને અમને બદનામ કરે. બાકી હું ખાસ કરીને વઘારેલી ખીચડી નથી ખાતો, પણ અમુક ટાઈમે ખાઈ લઉં છું. વઘારેલી ખીચડી છે, છોલે ભટુરે છે, એમાં ખાટું અથાણું સારું લાગતું હોય છે. મને એ વાતને હજુ સુધી ખબર પડતી નહીં, બાર છોલે ભટુરે તો ડબલ ડબલ ખાઈ જઈએ, બરાબર, ઘરના છોલે ભટુરે મને હતા નથી, મતલબ કહીએ ને માથામાં તેલ ભરાઈ જાય એમ કોઈ તોય ચાલે, મગજમાં તેલ ભરાઈ જાય. હું માંડ એક ભટુરો કાં તો બે ભટુરો એમથી વધારે નહીં, મને ભાવતું જ નથી. એ તો એને નવી ફોર વ્હીલર લીધે છે, કઈ બળે નો, આ હા હા હા, ખરેખર બલેનો ચલાવણી એવી આમ મજા આવો ને, આમ અંદર જેમ બેઠા હોય એમ ગાડી ડ્રાઈવ કરતા તો લાગે કે મર્સિડીઝ ચલાવતો હોય, એ ટાઈપનું ફિલિંગ આવે. સુપર્બ ગાડી છે બલેનો, સારી તમે ગાડી લીધી, કોંગ્રેચ્યુલેશન્સ. 5-6 વર્ષથી તમારી ગાડીને આમ કંઈ થાય નહીં, સરસ મહિને ગાડી એવરેજ આપે એવી પ્રાર્થના કરીએ છીએ. અને જો તમે બલેનો લીધી તો અમને કશું કહી દઉં, પહેલી સર્વિસ, બીજી સર્વિસ, ત્રીજી સર્વિસ કંપનીમાં આપવાની, અને ચોથી પાંચમી સર્વિસ જે ખરી એ બહાર જ કરાવવાની, બાકી કંપની બીજું કોઈ રૂપિયાનો ખર્ચો કેમ કે આટલો આટલો ખર્ચો નહીં કરાવવાની, પ્રાઇવેટમાં જ કરાવી દઉં, તમારે 50% ફાયદો થઈ જશે. અને બીજી વસ્તુ 80ની સ્પીડ ઉપર ગાડી ચલાવવાની નહીં, બરાબર, 80ની સ્પીડ તમે મેન્ટેન કરશો તો તમારે સરસ મજાની સીએનજીમાં 32-33 એવરેજ તમને સારા એવી મળશે. મારા હાલની તમને 32-33 એવરેજ મળે છે, આવા થોડી ગરમી વધારે છે તો 30-28-29 આસપાસ મને એવરેજ મળે છે, અને સારી એવી ગાડી છે, મજા આવે ચલાવવાની.
યોગા બંધ કેમ કરી દીધા? 5 વાગે ઉઠે છે પણ ગોધરામાંથી નીકળવાનું મન નહીં થતું. હું અગાસીમાં સવારે પહેલો રાઉન્ડ કપડાં ધોઉં ને તો 7 વાગે કપડાં લઈને ઉપર જતી રહું છું પોણા સાથે, અને હું મારી રીતે કપડું પણ મૂકેલું છે આસન, તેના પર બેસીને મારે યોગા હું કરીને જાઉં છું. એટલે હું મારું શરીરનો તો ફિટનેસ કમ્પ્લીટ રાખું છું. એટલે આજે 2 વર્ષથી 70-75 અંદર જ મારું વજન છે, નથી ચડતું નથી ઉતરતું માપણું વજન છે. ઉષાબેન લખી રહ્યા છે કે 12 કલાક સુધી ઠંડી રહેશે, મિલ્ટોનની બોટલ લઈ લો. પણ બેન આમાં કેવું છે, 1 લિટર ને 1.5 લિટરની બોટલ આવે, એક તો આપણે લઈ જવાની 200 ml છાશ, એમાં પછી છે ને લઈ જવીને મૂક્યું છે ને મને કંટાળો આવી જાય. હવે ગણીના 5-6 દાડા રહે, આજે હમણાં છાશ પીધી, એ ખાટી 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 થઈ જાય છે. ખાટી થયેલી તાજી છાશ લાવો તો 2 કલાકમાં ફ્રીજમાં મૂકો, ગમે ત્યાં મૂકો, તરીકે માનવ અને જયા બેન માં દીકરાનો ભેગો જન્મદિવસ. રોજ કોમેન્ટ નથી કરતા કારણ કે અમે રોટલી બનાવતી વખતે તમારો વિડીયો જોઈએ, એટલે તમારો વિડીયો એટલે કોમેન્ટ નથી કરતા. આ પર કોમેન્ટ કરો તો રોટલી ભરી જાય. સરસ. જય બેન અને મનોભાઈ વિશો મેની મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. મા દીકરાનો જન્મદિવસ ખૂબ ખૂબ શુભેચ્છા અને એક જ ખર્ચામાં. હા હા, બર્થડે ધનુ હશે, સરસ મજાનું સેલિબ્રેશન થઈ જાય. એક જ કેકની અંદર 2 જણા. વિશાલભાઈ ડેટા કલેક્શનનો વિડીયો જોયો, આવી ઇન્ફોર્મેશન ન અપાય જોખમ છે? કાંઈ જોખમ નથી, આ ઓપનલી વસ્તુ છે બરાબર, અને લોકોને અમુક ટાઈમે ઉપયોગી થઈ જતી હોય છે, એટલે એવું કાંઈ જોખમ જેવું કાંઈ છે જ નહીં. બાકી મારા અંદર નંબર બી તમે કશું નહીં કરી શકો, એ અમુક નંબર હાઇડ કરેલા હોય છે, અને મારા ડેટા તો કોઈ ચોરી જ ના શકે. કારણ કે જો હું ચોરી શકતો હોય તો બીજા મારા બી ચોરી શકતા, એટલે મને પણ ડર હોય, એટલે બધા અમુક ડેટા એવા હાઇડ કરીને કહીએ ને લોક મારી નાખું તો કોઈ કશું વળી જ ના શકે. હા, લખી રહ્યા છે કે અથાણું ખૂબ જ સરસ, મુંબઈમાં તો ઘરે અથાણા નથી બનાવતા કારણ કે ભેજ ખૂબ જ હોય છે, અઠવાડિયામાં બગડી જાય છે, ખૂબ ખાવાની ઈચ્છા થાય પણ શું થાય, તૈયાર પેકેટ નથી ભાવતા. એ પાછી સમસ્યા હતા તમારી, કશું ને કેરી લઈને ગુજરાતમાં ઈ જવાનું, કથાણું રેડી થઈ જાય બોમ્બે જતું રહેવાનું. પણ ઉપર તેલ તળતું હોય તો કદી અથાણા ના બગડે, ભલે ને ગમે એવું ને તેમને બનતા જ તે પ્રોબ્લેમ છે કે ભેજવાળું વાતાવરણ છે ને. અમુક વખત આપણે અહીંયા ફૂડ એવી આઈટમ હોય છે, અમુક આઈટમો કે ભેજ એરિયામાં સારી લાગે, ભેજ લાગતો હોય ને તો કાચની બરણીના ઉપર કપડું લગાડી દેવાનું, કાં તો ઉપર પહેલાં પ્લાસ્ટિક લગાવી દેવાનું પછી કપડું લગાવી દેવાનું, એટલે શું અંદર હવા ઉચા હવા ના જાય, ભેજ ના લાગે. અને તેલ ઉપર તળતું રાખો ને તો કદી તમારા અથાણું ના બગડે. અથાણાના અંદર જ્યારે તમે ભરો બરણીમાં ત્યારે અંદર વિનેગરને 2-3 ઢાંકણા નાખી દેવાના, આખું વર્ષ કશું જ ના થાય. એનો આજે મેં વિડીયો નહીં બનાવ્યો, મેં આજે બરણીમાં ભર્યું પણ વિનેગર નાખીને મેં ભર્યું, એટલે પ્રિઝર્વેશન શું કહેવાય, પ્રિઝર્વેશન શું કહેવાય, આપણે સ્ટોક કરીએ એને શું કહેવાય, સ્ટોક કરીને મને ખબર નહીં, ફ્રિજરેશન એવું કઈ કે હશે તો કાલે કોમેન્ટમાં કહી દેશે. તો ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસીને સાથે. ત્યાં સુધી અમને આપો રજા, જય હિન્દ ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ભૂલતા નહીં. રાધે 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 રાધે.